हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। तो आज आपने स्टैंडर्ड फर्स्ट में पगलू 14, 15 अने 17 जेमा दीर्घ ई वाला शब्दों अने मूळाक्षरो सीख्या। तो हवे पगलू 16, स्टेप 16। तो स्टेप 16 में आपने आगळ शब्दों जोईशुं। नीचेना वाक्य वांचो अने लखो। तो अहीं दरेके वाक्य वांचवाना छे अने अहीं सारा अक्षरे लखवाना छे। तो क डी डना दीर्घ शुं थाय, डी। क डी पी, तो अहीं क डी पी पछी फूल स्टॉप। तो अहीं दरेके लखवानुं क डी पी पछी फूल स्टॉप, एना पछी दीपा पछी अल्पविराम क डी पी, तो दीपा क डी पी। तो आ रीते अहीं वांची अने लखवानुं दीपा पछी अल्पविराम क डी पी, पी पछी फूल स्टॉप, पछी पाणी पी, तो पाणी पी, पाणी पी पछी फूल स्टॉप। तो अहीं दरेके लखवानुं पनेकानो पा, अण अने दीर्घई अणी, पी पछी फूल स्टॉप, हीना अल्पविराम पाणी पी, हीना पाणी पी, तो हने दीर्घ ही, ननिकानो ना, पछी अल्पविराम पनिकानो पा अणी पी पछी फूल स्टॉप। पछी सीडी चढ़, तो सीडी चढ़, चढ़ पछी फूल स्टॉप, सीडी चढ़। तो ये दरेके लखवानुं छे सने दीर्घ सी, डने दीर्घ डी, चढ़, सीडी चढ़। तो अहीं फूल स्टॉप करवानुं। एना पछी गीता सीडी चढ़, तो घने दीर्घ घी, तने कानोता, अल्पविराम पछी सीडी चढ़, चढ़ पछी फूल स्टॉप। पछी चावी लाव, तो ये चने कानो चा, वने दीर्घ वी, लने कानो ला, व पछी फूल स्टॉप। तो चावी लाव, मीता चावी लाव, तो ये मने दीर्घ वी, तने कानो ता, पछी अल्पविराम, चने कानो चा, वी, लने कानो ला, व पछी फूल स्टॉप। भाजी खा, तो अहीं बनिकानो घा, जने दीर्घ जी, खा पछी फूल स्टॉप। नीता अल्पविराम भाजी खा पछी फूल स्टॉप, तो नीता भाजी खा, तो अहीं लखवानुं नीता भाजी खा। तो अहीं आ रीते दरेके सुंदर अक्षरे लखवानुं छे अने वांचता पण शीखवानुं छे। हवे आपणे तेनी ग्लोसरी जोई लईए। कढ़ी तो केर करी, पी तो ड्रिंक, पानी तो वॉटर, सीढ़ी तो लीडर, चढ़ तो क्लाइंब, चावी की, लाव तो ब्रिंग, भाजी तो वेजिटेबल, अने खा तो ईट, ईट एटले के खाऊ। एना पछी प्रॉपर नाउन जोईशुं। दीपा, हीना, गीता, मीता अने मीता, आ बधा नाम छे, તો એને શું કહેવાય? પ્રોપર નાઉન્સ। હવે આગળ આપણે એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય 29 પેજ ઉપર દીર્ઘયવાળા શબ્દોની એક્સરસાઇઝ જોઈશું। ક્વેશ્ચન 1, સમાન અક્ષરો પર વર્તુળ, એની કે ગોળ વર્તુળ કરો। સર્કલ ધ સિમિલર લેટર, તો અહીંયા સિમિલર સરખા લેટર હોય તેના ઉપર ગોળ કરવાનું છે। તો સૌથી પહેલાં ઘને દીર્ઘ ઘી, ચી, છને દીર્ઘ છી, ઘને દીર્ઘ ઘી, જને દીર્ઘ જી, જને દીર્ઘ જી, ટને દીર્ઘ ટી, ઘને દીર્ઘ ઘી, ઘને દીર્ઘ ઘી, ઠને દીર્ઘ ઠી, ડને દીર્ઘ ડી, ઠને દીર્ઘ ડી અને ઘને દીર્ઘ ઘી। તો અહીંયા બધા વર્ડ વાંચવાના છે, એના પછી જે સમાન અક્ષર દેખાતા હોય તેના ઉપર વર્તુળ। તો અહીંયા ગને દીર્ઘ ઘી, અહીંયા પણ ગને દીર્ઘ ઘી, અહીંયા પણ ગને દીર્ઘ ઘી,
ઘણી દીર્ઘઈ ગી અને અહીંયા પણ ગી તો આ રીતે સમાન હોય એની ઉપર વર્તુળ કરવાનું છે. હવે ક્વેશ્ચન ટુ, કૌંસમાંથી યોગ્ય અક્ષરો વડે શબ્દો પૂરા કરો. તો અહીંયા ખાલી જગ્યા અને અણ, તો અહીંયા મી પણ લગાવી જવાનું અને કી પણ લગાવી જવાનું. જે શબ્દો બનતા હોય તે રીતે અહીંયા શબ્દ બનાવવાનો. તો અહીંયા મીણ અને કીણ, તો મીણ મીણબત્તી હોય એનું મીણ, તો અહીંયા દરેકે લખવાનું મને દીર્ઘઈ મીણ. એના પછી ખાલી જગ્યા ર, તો બી અને તી, તો બી ર અને તી ર, તો આ બંનેમાંથી શું આવશે? તી, તીર, તીર. પછી પા બ્લેન્ક્સ, તો પાફી અને અણી, તો આ બંનેમાંથી પાફી ના થાય તો શું આવશે? અણની દીર્ઘઈ અણી, પાણી. એના પછી હા બ્લેન્ક્સ ખી અને થી, તો હાખી કે હાથી, તો અહીંયા શું લખવાનું? થી, તો હનેકાનો હા થી. એના પછી ખા બ્લેન્ક્સ, તો ખા ઘી કે દી, તો ખાગી ના આવે, ખાદી, ખાદી અને સુતરાઉ કપડું. એના પછી છે ખાલી જગ્યા બ, તો જીભ, વિભ કે જીભ, તો જીભ, તો અહીંયા લખવાનું જી. તો આ રીતે દરેકે બ્લેન્ક્સ પૂરવાની છે. જે રીતે શબ્દ બનતો હોય તે રીતે પાછળનો મૂળાક્ષર લઈ અને નવા શબ્દો પણ નોટબુકમાં શીખવાના. હવે ક્વેશ્ચન થ્રી, એ થી ને થી સાથે જોડો, જોઈન થી વિથ થી. તો અહીંયા આપણે વર્તુળમાં થી અહીંયા આપેલો છે થી, તો એને સામે થી વડે જોડવાનું છે. તો અહીંયા રેડ લાઇનથી થી જોડેલો છે, તો આપણે આગળના વર્ડ વાંચે જઈશું અને થી સાથે જોડશું. તો અહીંયા ધી, દી, પછી થી, તો અહીંયા થી જોડે જોડવાનું. એના પછી શી, અહીંયા થી, તો થી. પછી લી, ઈ, થી, તો થી. ભી, ફી, ની. હવે આપણે આગળ જોઈશું બી, ઘની ને ઘની સાથે જોડો. તો અહીંયા ઘની અને બીજા ઘની સાથે જોડવાનું છે, જોઈન ઘની વિથ ઘની. તો અહીંયા રેડ લાઇનથી ઘની ને ઘની સાથે જોડેલો છે. તો હવે આપણે આગળના મૂળાક્ષરો વાંચે જઈશું અને જોડીશું. તો કી, ઘી, છી અને ઘની, તો અહીંયા ઘની જોડે જોડી દેવાનું. પછી ચી, ટી, પછી ફરીથી ઘની, ડી અણી, ફરીથી ઘની અને થી અને ડી. તો આ રીતે દરેક ઘની સાથે જોડી દેવાનું. હવે ક્વેશ્ચન ફોર, ચિત્ર જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દ લખો. તો અહીંયા ચિત્ર જોવાના છે અને તે અહીંયા કૌંસમાં શબ્દો આપેલા છે, તે વાંચી અને અહીંયા યોગ્ય શબ્દ લખવાના. તો સૌથી પહેલાં આપણે શબ્દો વાંચી લઈશું. હાથી, સીડી, રાખડી, ચકલી, બકરી અને ચાવી. તો સૌથી પહેલું ચિત્ર છે હાથી, તો અહીંયા લખવાનું હાથી, દરેકે અહીંયા હાથી લખવું. એની પછી ચિત્ર છે સીડી, તો અહીંયા સીડી, તો દરેકે અહીંયા લખવાનું છે સીડી. એની પછી છે રાખડી, તો અહીંયા બ્લેન્ક્સમાં રાખડી શબ્દ આપેલો છે, તો દરેકે અહીંયા રનેકાનો રા, ખ અને ડને દીર્ઘઈ ડી, રાખડી એ રીતે લખવું. પછી છે ચકલી, તો અહીંયા ચ કલી, તો દરેકે અહીંયાથી લખવું ચ કલી. પછી છે બકરી, તો બ કરી, તો અહીંયા દરેકે લખવું બ કરી. પછી છે ચાવી, તો દરેકે અહીંયા ચાવી, તો અહીંયા લખવાનું છે ચાવી.
હવે ક્વેશ્ચન 5. ક્રમમાં ખૂટતા અક્ષરો મૂકો. ફિલ ઇન ધ મિસિંગ લેટર. તો અહીંયા આપણે જે મૂળાક્ષરો શીખ્યા એના પરથી બોલી બોલીને અહીંયા ખૂટતા મૂળાક્ષરો જોવાના છે. તો રી પછી શું આવે? તો લી. પછી વી પછી શી. સી પછી સસલાનો સ, તો સી. અને હી પછી અળી. તો આ રીતે દરેકે કક્કાના ક્રમમાં જે મૂળાક્ષરો લખાવે છે તે રીતે બીજા પણ ખૂટતા મૂળાક્ષરો લખી અને શીખવાનું છે. તો દરેકે અહીંયા ટેક્સ્ટબુક ફિલ કરવાની છે અને નોટબુકમાં પણ આ રીતે શબ્દો લખવાના છે. થેન્ક યુ.